પકડતી આ ઠંડીમાં જ્યારે ઘરમાંથી બધાની સાઉથ ઇન્ડિયન રસમ વડા ખાવાની ડિમાન્ડ આવે ને, એટલે એમ થાય કે રસમ વડા તો ફટાફટ બની જાય, પણ ઘણાને વડા અંદરથી કડક થાય તો ક્યારેક કલરમાં ડાર્ક થઈ જાય, વળી ક્યારેક વડામાં તેલ પણ ભરાઈ જાય અને રસમ પણ રસમના બનતા સંભાર જેવો બની જાય. તો આજે કિચન સિરીઝમાં એક સરળ ટ્રીક સાથે એકદમ જારી દાળ, સોફ્ટ અને તેલ ભરાયા વગરના ફ્લફી વડા બનાવશું, સાથે સરળ રીતે પરફેક્ટ રીતે રસમ પણ બનાવીએ. આ રીતે જો તમે એક વખત રસમ વડા બનાવશો ને તો ઘરમાં બધા તમારા વખાણ કરતા નહીં થાકે. બનાવવાની શરૂઆત આપણે એક સોસપેનમાં 3 મીડિયમ સાઇઝના ટમેટા ઉકાળવા માટે રાખી દીધા હતા. ઉકાળ્યા પછી હવે આ ત્રણેય ટમેટાની છાલ ઉખાડી લીધી છે, તો હવે આ ટમેટાને મિક્સરના જારમાં ઉમેરી દઈશું. ટમેટા સાથે એક ડુંગળીને મોટા ટુકડામાં સમારી ઉમેરી દઈશું. તેની સાથે 3-4 કળી લસણ ઉમેરશું અને 1 લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દેવાના છે. હવે 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરી દઈશું, સાથે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરશું. 2-4 મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના છે. જારનું ઢાંકણ ઢાંકી અને બધું પીસી લઈશું. પીસ્યા પછી એકદમ સ્મૂધ ડુંગળી ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખશું. તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન અડદની દાળ ઉમેરવાની છે. તેની સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું. હવે હિંગ પણ ઉમેરશું. હવે તેમાં બધું મિક્સ કરવાનું છે. વઘારમાં અડદની દાળ સહેજ એવી ગોલ્ડન બ્રાઉન થાય ને તેવી સાતળશું. માત્ર 30 સેકન્ડમાં જ વઘારમાં અડદની દાળનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને એકદમ સરસ અડદની દાળની સુગંધ પણ આવવા લાગી છે. તો હવે તુરંત જ તેમાં ટમેટા ડુંગળી લસણની પેસ્ટ છે ને તે વઘારમાં ઉમેરી દઈશું. પેસ્ટ ઉમેરાઈ જાય ને એટલે તુરંત જ તેને વઘારમાં મિક્સ કરી દેવાની છે. ગેસની ફ્લેમ લો જ રાખતા ટમેટાની ગ્રેવીને ઉકળવા દઈશું. અહીં ટમેટા તો છે ને આપણે બાફીને ઉમેર્યા છે, પણ ડુંગળી અને લસણ છે ને તેની કચાશ દૂર થાય ને તેના માટે ગ્રેવીને માત્ર 1 મિનિટ ઉકળવા દેવાની છે. ગ્રેવી ઉકળવા લાગે ને એટલે હવે મસાલો કરવાનો છે, જેના માટે પ્રથમ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને સાથે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું, જેથી રસમનો કલર છે ને તે એકદમ લાલ સરસ આવે. છેલ્લે તેમાં 1 ટીસ્પૂન રસમ પાવડર ઉમેરશું. અહીં મેં MTR નો રસમ પાવડર વાપર્યો છે, પણ જો ઘરમાં રસમ પાવડર ના હોય ને તો તમે સાંભાર પાવડર પણ ઉમેરી શકો છો. રસમ પાવડરમાં ઉમેરાઈ જાય ને એટલે બધા મસાલા ઉકળતી ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. હવે મસાલાને ગ્રેવીમાં સાતળશું. જેટલો ઉમેરેલો મસાલો વ્યવસ્થિત રીતે ગ્રેવીમાં સતરાશે ને એટલો જ રસમ છે ને તે વધુ સ્વાદિષ્ટ બનશે. અહીં 1-1.5 મિનિટ સતત મિક્સ કરતા જાય અને સાતરતા બધા મસાલા ગ્રેવીમાં સતરાવવાની સુગંધ આવી રહી છે. ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે છે, એટલે એમ કે રસમ માટે આપણે ગ્રેવી પરફેક્ટ સતરાઈ ગઈ છે. બસ હવે અહીં મેં 2 ટીસ્પૂન જેટલી આંબલીને 3-4 કલાક પાણીમાં પલાળી અને રાખી હતી તેનું પાણી બનાવ્યું છે. તો આ આંબલીનું પાણી છે ને તે આપણે સતરાયેલી ટમેટાની ગ્રેવીમાં ઉમેરી દઈશું. આંબલીનું પાણી ઉમેરાઈ ગયા પછી તેને ગ્રેવીમાં મિક્સ કરશું. આંબલીના પાણીથી રસમમાં ખટાશ તો સારી આવે છે, પણ આંબલીના એક અલગ જ ટેસ્ટથી રસમ અને સાંભાર બંનેનો એક અનેરો સ્વાદ પણ બને છે. વઘારમાં આંબલી ઉમેરાઈ જાય ને પછી વધુ 1 મિનિટ આ મિશ્રણને ઉકળવા દઈશું. અહીં મેં 1/2 વાટકી તુવેરદાળને બાફી અને બ્લેન્ડ કરી અને રાખી હતી, તો આ બ્લેન્ડ તુવેરદાળને પણ મિશ્રણમાં હવે ઉમેરી દેવાની છે. હવે દાળને આંબલી ટમેટા ડુંગળીની ગ્રેવીમાં મિક્સ કરશું. રસમ છે ને તે હંમેશા સાંભાર કરતાં વધારે લિક્વિડી હોય છે, એટલે તુવેરદાળ ઓછી ઉમેરવાની છે. સાથે હવે વધુ 1-1.5 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરી દઈશું. ત્યારબાદ બધું ફરી એક વખત હલાવી અને મિક્સ કરશું. અહીં હવે રસમ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે. તો રસમ ઉકળે ને ત્યારે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેવાનો છે, જેથી આ રસમ છે ને તે સ્વાદમાં એકદમ સરસ બને છે. વધુ 1 વખત અંદર સુધી હલાવી અને મિક્સ કરશું. હવે રસમને ગેસની લો ફ્લેમ પર ઉકળવા દેવાનો છે, જેથી મસાલા બધા સરસ મિક્સ થઈ જાય અને એકદમ સુગંધીદાર રસમ બને. ગરમાગરમ રસમ બને છે ને ત્યારે તેની સાથે ખાઈ શકાય ને તેવા હવે વડા પણ બનાવી લઈએ. વડા બનાવવા માટે અહીં મેં 1 કપ અડદની દાળને 2 કલાક માટે પાણીમાં પલાળી અને રાખી હતી. અડદની દાળ છે ને તે એકદમ સરસ પલળી અને દાણે દાણો છે ને તે મોટો થઈ ગયો છે, અને સાથે તમે જોઈ શકો છો કે પલળ્યા પછી તેમાં જરાય પાણી પણ નથી રહ્યું. પણ જો પલળવામાં પાણી વધારે હોય ને તો આ સમયે વધારાનું પાણી છે ને તે કાઢી લેવાનું છે. હવે પલાળેલી અડદની દાળને મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાની છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દાળને પીસવામાં પાણીનો ક્યાંય ભાગ રહેવો જ ના જોઈએ.
વડા છે ને તે એકદમ સોફ્ટ અને ફ્લફી બનાવવા માટે આપણે તેમાં 3 ક્યુબ બરફ ઉમેરશું. બરફ ઉમેરવાથી પીસ્યા પછી આ દાળનો કલર એવો સફેદ રહે છે અને વડા બન્યા પછી એકદમ સોફ્ટ ફ્લફી બનશે. જાળનું ઢાંકણ હવે ઢાંકી દઈશું અને આ મિશ્રણને પીસી લેવાનું છે. પીસ્યા પછી જુઓ, અહીં આપણે અડદની દાળનું એકદમ સ્મૂથ બેટર નથી બનાવ્યું, પણ અધકચરાથી થોડું ઓછું એવું કરકરું પીસ્યું છે અને પાણીનો ભાગ ના હોવાથી મિશ્રણ છે ને એકદમ થીક પણ થયું છે. હવે આ બધા જ બેટરને આપણે એક પોળા બાઉલમાં કાઢી લેવાનું છે. મિશ્રણ બાઉલમાં નીકળી જઈને એટલે હવે તેમાં થોડી સમારેલી કોથમીર ઉમેરશું, સાથે લીલા મરચાના ઝીણા સમારેલા ટુકડા પણ ઉમેરી દેવાના છે. હવે 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરશું, સાથે 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે અને છેલ્લે 1/2 ટીસ્પૂન જીરું પણ ઉમેરી દઈશું. બધું ઉમેરાઈ ગયા પછી હવે આ મિશ્રણને હાથ વડે મિક્સ કરશું. અહીં તમે જોયું ને કે આ મિશ્રણમાં આપણે ક્યાંય પણ બેકિંગ સોડાનો નથી ઉપયોગ કર્યો. મિક્સ કરતાં કરતાં અડદની દાળના મિશ્રણને એક જ સાઈડ ફીણવાનું છે. જેટલું વધારે આ મિશ્રણ છે ને એક સાઈડ ફીણાશે ને એટલા વધારે દાળના મિશ્રણમાં એર ભરાશે અને તેને કારણે આ મિશ્રણમાંથી બનતા વડા છે ને તે તળાયા પછી વચ્ચેથી કડક ના રહેતા અને બેકિંગ સોડા વગર જ એકદમ સોફ્ટ ફ્લફી અને જારી દાળ બને છે. અહીં આ મિશ્રણને એક સાઈડ ફીણતા હવે લગભગ 6-7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. મિશ્રણ છે ને તે કલરમાં પણ એકદમ ઉજળું થઈ ગયું છે. હવે આ મિશ્રણ પરફેક્ટ ફીણાયું છે કે નહીં તે જોવા માટે મિશ્રણને થોડું એવું લઈ અને તેને પાણી ભરેલા બાઉલમાં ઉમેરશું. અહીં મિશ્રણ ઉમેરતા તે પાણીમાં ડૂબતું નથી પણ પાણીમાં ઉપર તરે છે. બસ આવા ફ્લફી થયેલા મિશ્રણમાંથી વડા પણ એકદમ જાળીદાર, સોફ્ટ અને પરફેક્ટ બને છે. હવે તૈયાર થયેલા મિશ્રણને માત્ર 2 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું, કારણ કે ઉકળતા રસમની એકદમ સરસ સુગંધ ચારે બાજુ આવી રહી છે. પણ હજી રસમમાં આપણે ઉપરથી એક વઘાર કરવાનો બાકી છે, તો ઉકળતા રસમની પેનને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી દઈશું અને ગેસ પર એક પેન રાખી દઈશું. હવે તેમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી ગરમ કરશું. તેલ ગરમ થાય ને એટલે તેમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરશું, સાથે મીઠા લીમડાના થોડા પાન ઉમેરશું, થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને છેલ્લે 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. બસ લાલ મરચું પાવડર ઉમેર્યા પછી જરા પણ સમય બગાડ્યા વગર તુરંત જ આ વઘારને ઉકળતા રસમમાં ઉમેરી દેવાનો છે. હવે વઘારને રસમમાં મિક્સ કરશું. આ રીતે ઉપરથી ઉમેરે તો આ વઘાર છે ને તેનાથી આ રસમમાં એક અલગ જ સરસ ફ્લેવર આવે છે. વઘાર રસમમાં મિક્સ થઈ જાય ને એટલે હવે સમારેલી કોથમીર વડે રસમને ગાર્નિશ કરી દઈશું. ઉકળતા રસમનો ગેસ બંધ કરી અને પેનને ઢાંકણ ઢાંકી દઈશું જેથી પીરસવા સમયે આ રસમ ગરમાગરમ રહે. હવે વડા બનાવવાની શરૂઆત કરશું માટે બંને હાથમાં થોડું એવું પાણી લગાડી લઈશું. ત્યાર પછી એક હાથમાં સમાઈને તેટલું વડાનું મિશ્રણ લઈ લઈશું. પછી જે હાથમાં વડાનું મિશ્રણ હોય ને તેની મુઠ્ઠી વાળશું, જેના કારણે સાઈડમાંથી બેટર છે ને તે એકદમ ગોળ બહાર નીકળશે. એટલે બીજા હાથ વડે એ ગોળ બેટરને લઈ ગરમ તેલમાં પાડતા જઈશું. અડદની દાળને કારણે આ બેટર સ્ટીકી હોય છે, માટે હાથને પાણીવાળો કરતા જઈ આ રીતે એક પછી એક વડા પાડતા જવાના છે. પણ હા, જો આ રીતે વડા બનાવતા ના ફાવે ને તો આપણે આ વડા તળાઈ જઈને પછી બીજી વખતમાં બીજી એક સરળ રીતે પણ વડા પાડશું. વડા તેલમાં પાડ્યા પછી હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને માત્ર 1/2 મિનિટ તળાયા પછી વડાને ઝારાની મદદથી નીચે સહેજ એવું ફેરવશું એટલે તુરંત જ બધા વડા છે ને તે ઉપર આવી જશે. એટલે તમને ઓટોમેટિક ખ્યાલ પણ આવશે કે આ વડા કેટલા સોફ્ટ અને ફ્લફી બન્યા હશે. હવે ગેસની લો ફ્લેમ પર સતત આ રીતે હલાવતા જઈ વડાને એકદમ સરસ રીતે તળી લેવાના છે. વડા તળાતાને હવે 2-2.5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આટલો સમય ગેસની લો ફ્લેમ પર વડા તળાશે ને એટલે તે અંદર સુધી તળાઈ પણ જશે. એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ હલકા ફુલકા વડા સરસ તળાઈ ગયા છે અને તળાયેલા વડા જોઈને તમને મોંમાં પાણી આવી ગયું ને, તો હવે તળાયેલા વડાને આપણે તેલમાંથી બહાર એક ડીશમાં કાઢી લઈશું. બધા જ વડા ડીશમાં લેવાઈ જઈને એટલે હવે બીજી સરળ રીતે વડા પાડશું. તેના માટે પાણીવાળો હાથ કરી વડાના બેટરમાંથી આપણે ફૂલવડા કે પછી બટાકા વડા પાડીએ ને તેવી રીતના સરળતાથી વડા છે ને તે તેલમાં પાડતા જવાના છે. બીજી વખત પણ તવામાં સમાઈને એટલા વડા પડાઈ જઈને એટલે હવે તેને પણ ગેસની લો ફ્લેમ રાખી અને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે. અહીં હવે ધીમે ધીમે કરી બધા વડા તળાઈ અને તૈયાર થઈ ગયા છે, તો તેને પણ ડીશમાં કાઢી લઈશું. ગરમાગરમ સોફ્ટ વડા બનીને તો તૈયાર થઈ ગયા છે, છતાં પણ એક વડાને આપણે ચપ્પુ વડે કટ કરશું અને ચેક કરી લઈશું.
ઉપરથી ક્રિસ્પી પડ સાથે કટ થયેલા વડાને તમે અંદર સુધી જોઈ શકો છો કે એકદમ ફ્લફી સોફ્ટ તેલ ભરાયા વગરના વડા બન્યા છે અને વડામાં અંદર સરસ જાળી પણ પડી છે, તે જે આપણે મિશ્રણને ફીણ્યું હતું ને તેના કારણે છે. અને આવા સોફ્ટ વડા તો રસમ સાથે શું પણ એકલા પણ ખાવાની એટલી જ મજા આવી જાય. બસ પરફેક્ટ વડા બની અને તૈયાર છે. તો હવે વડાને એક પોળા બાઉલમાં પીરસી લઈશું. વડા પીરસાઈ જાય ને એટલે તેના પર ગરમાગરમ સ્વાદિષ્ટ રસમ પણ ઉમેરી દેવાનો છે. વડા એટલા સોફ્ટ છે ને કે રસમ ઉમેરતા તે રસમમાં ઉપર તરવા લાગશે અને આવા પીરસાતા રસમ વડાની સુગંધ એટલી સરસ આવશે ને કે ઘરમાં બધા દોડી અને જમવા પહોંચી જશે. અને પીરસાયેલા આ રસમ વડાને જોઈ અને બધાનું મન છે ને તે રસમ વડા ખાતા રોકી જ નહીં શકે. તો ઠંડી માટે ખાસ ગરમાગરમ રસમ વડાની આ રેસીપી જરૂરથી બનાવજો. સાથે રસમ વડા સ્વાદે કેવા બન્યા ને તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. રેસીપી ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરી મળશું આવી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.